नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी चैनल लोहंग ट्रैवल मा। तो आयोजक श्री वालम स्कूल गारियादा द्वारा आयोजित विज्ञान मेळो 2022 अत्यारे चाली रह्यो छे। तो तेमा आपणे घणा प्रकारनी कृतिओ जोई जे आपणी आवनारी पेढ़ीओने घणी ज उपयोगी छे। तो चालो हवे तेमा जेसर तालुकाना कातरोड़ी गामना विद्यार्थीओ द्वारा बनावामां आवेली कृतिओ જોઈએ કે જે આપણા જીવનમાં કેટલી ઉપયોગી છે। મારું નામ વાઘેલા સ્વરૂપી ઝીણાભાઈ છે। મારી શાળાનું નામ શ્રી સરકારી માધ્યમિક શાળા કાતરોડી છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। તમારી કૃતિનું નામ શું છે? અમારી કૃતિનું નામ હોમ ઓટોમેશન છે, જેની અંદર એક મેન તેના ફાયદા શું છે? ફાયદા છે કે આપણે જ્યારે કોઈ કામ કરતા હોય ને કામ કરીને થાકી પાકીને જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે આપણે ખૂબ થકાવ અનુભવાતો હોય છે, ત્યારે આપણે જ્યારે એકવાર બેસી જઈએ છીએ ત્યારે આપણને પછી યાદ આવે છે કે લાઈટ શરૂ કરવાનું રહી ગયું કે પંખો શરૂ કરવાનું રહી ગયું, તો આપણે ફરીવાર ઊભા થઈને બહાર જવું પડે, સ્વિચ બોર્ડની નજીક જવું પડતું નથી અને સ્વિચ બોર્ડની નજીક જ્યાં વગર આપણે ફોનને થ્રુ એ કાર્ય કરી શકીએ છીએ। અથવા તો આપણે જ્યારે ઘરની બહાર નીકળી ગયા, ઘરને લોક મારી દો, પછી આપણને યાદ આવ્યું કે હું ઘરમાં ફ્રીજ પંખો અથવા લાઇટ બંધ કરતા ભૂલી ગયા છીએ, ત્યારે તમે બહાર પહોંચી જાઓ છતાં પણ તમે તમારા ફોનને થ્રુ કરી શકો છો, જેના લીધે તમારે ફરીવાર ઘરની અંદર જવું પડતું નથી અને તમારે વીજળીનો પણ બચાવ થાય છે। તો મિત્રો, આ કૃતિ આપણે જોઈ જેનું નામ હોમ ઓટોમેશન, જે આપણા જીવનમાં ઘણી જ ઉપયોગી છે અને ફાયદાકારક પણ છે। તો હવે આપણે આવા જ પ્રકારની બીજી કૃતિ જોઈએ, એ પણ કાતરોડીસ ગામના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી છે। એકલા અમિત સરકારી માધ્યમિક શાળા કાતરોડી થી આવું છું। આ પ્રયોગનું નામ મોટર જનરેટર છે અને આના ફાયદા છે કે આવનારા સમયમાં જ્યારે વીજળીની કમી થશે ત્યારે આ ખૂબ લાભદાયક થવાનું છે। આ પ્રયોગમાં જે કન્વર્ટ કરે છે વીજળીનો, એસી પાવર હોય તો તેનું ડીસી પાવરમાં અને ડીસી પાવર હોય તો તેનું એસી પાવરમાં કન્વર્ટ કરે છે। આ એસી પાવરની બેટરી છે અને આ ડીસી પાવરનું ડાયનમો છે। આ બેટરીની સરખામણીમાં આ ડાયનેમો છે ને તે વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકે છે અને ડાયનેમોમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે ને તેને તમે ઘર વપરાશ માટે વાપરી શકો છો અને વધેલી ઉર્જાનો તમે સંગ્રહ કરી શકો છો અને સંગ્રહ કરેલી ઉર્જા હોય ને તેનો તમે ભવિષ્યમાં ઉપયોગ પણ કરી શકો છો અને સંગ્રહ કરેલી ઉર્જામાંથી તમે બેટરીને ફરી ચાર્જ કરીને ફરી ઉપયોગ કરી શકો છો। આ બેટરીના ફાયદા એ છે કે આ સરળ ડિઝાઇન, વિશ્વસનીય છે અને આ આરામથી ગોઠવાઈ શકે છે અને આ જગ્યા પણ ઓછી રોકે છે અને ગેરફાયદા છે કે ત્યાં ઘોંઘાટ કરે છે। મિત્રો, આ કૃતિ જોઈ જેનું નામ મોટર જનરેટર, જે આવનારા દિવસોમાં જ્યારે વીજળીની કમી થશે ત્યારે આપણને તે ઘણી જ ઉપયોગી થશે। તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે।